નમસ્કાર મિત્રો જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એટલે કે જી જોબની યુટ્યુબ ચેનલમાં પંદર હજારથી પણ વધુ લોકો જોડાઈ ચૂક્યા છે જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તે લોકોનો હું ખૂબ જ આભાર માનું છું અને જે લોકો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તે લોકો અમારા પરિવારમાં જોડાઈ જાય અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરે અને બાજુમાં આવેલ બે લાયકન પણ ચોક્કસથી દબાવે સૌથી પહેલો ક્વેશ્ચન છે નીચે જણાવેલ પૈકી આંગણવાડી હેલ્પરની ફરજ કઈ છે એ નોંધાયેલા બાળકોને આંગણવાડીમાં લાવવા બી સ્વચ્છતા અંગેનું ધ્યાન રાખવું સી એ અને બી બંને કે ડી એક પણ નહીં તો આન્સર આવશે સી એ અને બી બંને એ આંગણવાડી હેલ્પરની ફરજ છે એ નોંધાયેલા બાળકોને આંગણવાડીમાં લાવવા સ્વચ્છતા અંગેનું ધ્યાન પણ આંગણવાડી હેલ્પરે જ રાખવું જોઈએ બીજો ક્વેશ્ચન છે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બ્લોક કોઓર્ડિનેટરની ભૂમિકા કઈ છે એ અસરકારક પૂર્વ પ્રાથમિક શિક્ષણના અમલીકરણની બી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને સમજવા સી ઈ ડબલ સી માટે આપેલ તમામ સાધન સામગ્રીનો ઉપયોગ કે ડી આપેલ તમામ તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બ્લોક કોર્ડિનેટરની ભૂમિકા આન્સર આવશે ડી આપેલ તમામ છે ઈ ડબલ સીનું પૂરું નામ જો તમને યાદ હોય તો તમે કમેન્ટ કરી શકો છો આપણી મુખ્ય સેવિકાની આની પહેલાંની વિડિયોમાં આપણે ઈડબલ સીનું પૂરું નામ જોઈ ચૂક્યા છે મિત્રો જો તમને અમારે વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો ત્રીજો ક્વેશ્ચન છે આંગણવાડી કાર્યકર બાળકની દરેક માહિતી શેમાં ભરશે તો આંગણવાડી કાર્યકર બાળકની દરેક માહિતી આન્સર આવશે ડી મારી વિકાસ યાત્રામાં ભરશે શરીરની વૃદ્ધિ અને ઘસારો પૂરો કરનાર પોષક ઘટકો કયા છે એ પ્રાણીજન્ય પ્રાણીજન્યહાર બી વનસ્પતિજન્ય વનસ્પતિજન્યહાર સી એ અને બી બંને કે ડી એક પણ નહીં તો સાચો આન્સર છે સી એ અને બી બંને આવશે તો શરીરની વૃદ્ધિ અને ઘસારોપૂર્વક અને પોષક ઘટકો પ્રાણીજન્ય આહાર અને વનસ્પતિજન્ય આહાર છે આંગણવાડી કાર્યકરે બાળકનું અવલોકન કેવી રીતે કરવું જોઈએ એ ધ્યાનપૂર્વક બી સભાનપણે સી પ્રશ્નોત્તરી દ્વારા કે ડી આપેલ તમામ તો આંગણવાડી કાર્યકરે બાળકનું અવલોકન આપેલ તમામ એટલે કે આન્સર આવશે ડી આપેલ તમામ દ્વારા કરવું જોઈએ ધ્યાનપૂર્વક પણ બાળકનું અવલોકન કરવું જોઈએ સભાનપણે પણ બાળકનું અવલોકન કરવું જોઈએ અને બાળકોને પ્રશ્નો પૂછીને પણ આંગણવાડી કાર્યકરે તેમનું અવલોકન કરવું જોઈએ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મુખ્ય સેવિકાની કઈ ફરજ છે એ સેજા મીટિંગમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રગતિની ચર્ચા કરવી બી આંગણવાડીમાં બાળકોને લાવવા સી બાળકની ઉંમર પાંચ વર્ષની થાય ત્યારે શાળામાં દાખલ કરો ડી હેલ્પરની નિમણૂક કરવી તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મુખ્ય સેવિકાની ફરજ એ આન્સર આવશે એ સેજા મિટિંગમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રગતિની ચર્ચા કરવી આન્સર આવશે એ નીચે આપેલ પૈકી અવલોકન અને બાળ વિકાસની વ્યાખ્યા કઈ છે એ વય પ્રમાણે બાળકની વૃદ્ધિ અને વિકાસનું માપદંડ બી સતત નિહાળવાની પ્રક્રિયા સી એ અને બી બંને કે ડી એક બને તો સાચો આન્સર છે નીચે આપેલ પૈકી અવલોકન અને બાળ વિકાસની વ્યાખ્યા સાચો આન્સર છે સી એ અને બી બંને છે બાળ એ સતત નિહાળવાની પ્રક્રિયા પણ છે અને વય પ્રમાણે બાળકની વૃદ્ધિ અને વિકાસનું માપદંડ પણ છે આંગણવાડી કાર્યકરની ફરજ કઈ છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણને સમજવું બી બાળ વિકાસના પાસાઓ સમજવા સી અને બી બંને તો આન્સર આવશે સી એ અને બી બંને એ આંગણવાડી કાર્યકરની ફરજ છે જો મિત્રો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર